ગુડ મોર્નિંગ બાળકો, ચાલો આજે આપણે હિન્દીમાં કેટલા શું ભણવાનું છે? પૂર્ણાવર્તન, પેજ નંબર 56 ઉપર પૂર્ણાવર્તન આપેલું છે. બે, એક તમે આગળ પૂર્ણાવર્તન ભણી ગયા, ચાલો બીજું છે. તો હવે શું કરવાનું છે આપણે? લખવાનું છે પૂર્ણાવર્તન. આ પૂર્ણાવર્તન પૂરું કરીએ એટલે આપણે હિન્દીનો કોર્સ પૂરો. ચિત્ર કે આધાર પર કહાની બના કર કક્ષા કે વર્ગને સુનાઈ. આ ચિત્ર છે ઓલું ટોપી વાળું, જે આગળ મેં તમને ટોપી વાળું લખાવી છે. આખી કહાની તમે આગળ જોઈ શકો છો, ત્યાં મેં તમને ટોપી વાળી વાંદરા વાળી કહાની છે કે ફેરીઓ હોય છે તે ટોપી મૂકીને સુઈ જાય છે, પછી ત્યાં ઉપર પેડ ઉપર વાંદરા રહેતા હોય, બધી ટોપી લઈ લે છે, માથા ઉપર પહેરી લે છે, પછી શું કરે છે તેને તેને ટોપી લેવી હોય. પણ તે વેપારી હોય છે, તે બધું શું હોય છે, બુદ્ધિમાની હોય છે. તેના માથા પર એક ટોપી હતી, ટોપી ફેંકી દે છે, તેની નકલ કરતા કરતા વાંદરા પણ તે ટોપી ફેંકી દે છે અને બધી ટોપી ભેગી કરીને તે જતો રહે છે. તો અહીંયા તમારી કહાની આગળ આપેલી છે ને મેં લખાવી છે, તે જોઈને તમારે અહીંયા લખી નાખવાની છે. ચાલો શબ્દ કોષમાં ગોઠવીને લખવાનું છે. તો ચાલો પેલો કયો આવશે? સંજોગ. ચાલો બીજું સંપત્તિ, પછી સત્યવ્રત, શાઈન, સાધુ, શાર, નશાહ. ચલો પઢીઓ લખીએ. મોટા મોટા અક્ષરે તમારે સારા અક્ષરે આ લખવાનું છે. સિદ્ધાર્થ. મક્ખન, મચ્છર, શુદ્ધ, દ્વાર, ઉદ્દેશ્ય, અચ્છા, ચિઠ્ઠી, મક્ખી, ચિહ્ન, ચિહ્ન, ખ્યાતિ, ચિહ્ન, પછી ખ્યાતિ ને પછી મીટી. સમજ કર લીધી. લિંગ પહેચાન એટલે લિંગ તમારે પુરુષમાં અને સ્ત્રીની લિંગ તમારે જોવા થાય. શેઠાની એટલી તા કોણ હોય? શેઠ. પુરુષ આપેલું છે તો અહીં શું આવે? સ્ત્રી. લડકી આપેલી છે તો અહીં શું આવે? લડકા. ગ્વાલા એટલે ગોવાળીઓ, તો અહીં શું આવશે? ગ્વાલીન એટલે ગોવાળી. ચાલો એ તમારા વાક્યમાં લખવાની. યહ શેઠ હે, તો યહ શેઠાણી હે, તો પછી શું હતું? યહ પુરુષ હે. પછી બીજું પુરુષનું ચિત્ર હતું, તો યહ પુરુષ હે ને યહ સ્ત્રી હે. પછી બીજું કયું ચિત્ર હતું? જોઈ લો. યહ લડકા હે, યહ લડકી હે. છેલ્લું શું હતું? યહ ગ્વાલા હે, તો યહ ગ્વાલીન હે. ચલો વચન પરિવર્તન કરવાનું છે. પત્તા, તો યહ પત્તા હે. તો એક પત્તું એટલે કે પાંદડું છે, તો પત્તા લખ્યું. એક જાજા હોય તો શું આવશે? તમે આગળ ભણી ગયા પત્તે, એક કરતા જાજા એટલે પત્તે, તો એ થઈ જશે અહીંયા, કારણ કે બહુ વચન આવ્યું. એ પત્તે હે. ચાલો પછી ફુગો છે એક, તો અહીં ગુબ્બારે જાજુ આપેલું છે, તો અહીં ખાલી શું આવશે? ગુબ્બારા. એક ગુબ્બારા છે, તો યહ ગુબ્બારા, યહ ગુબ્બારા હે. અને પછી શું આવશે? અહીંયા ગુબ્બારે આપેલું છે, તો ઈએ બહુ હોય છે, યે ગુબ્બારે હે. તો ટોપી આપેલું છે, તો અહીં શું આવશે? એક કરતા ચાજી છે એટલે ટોપિયા. અને લખો, યહ ટોપી હે, અને યે ટોપિયા હે. ચલો કેલે, તો અહીં શું હશે? કેલા. એક જ કેળું છે એટલે કેલા, યહ કેલા હે, કેલે હે, તો યે કેલે હે.
ખાલી જગ્યા પૂરવાની છે. બચ્ચે ખેલ રહે હે, કેમ રહે હે આવ્યું છે? કારણ કે બચ્ચે એટલે કે એક છોકરો નથી રમતો, એક કરતા જાજા રમે છે. તો એક હોય તો રહ આવે, જાજા હોય તો રહે આવે, તો લખો રહે છે. ચાલો સરસ. પછી શું છે? ખાલી જગ્યા દોડ રહા હે, તો ઘોડા. એક જ ઘોડો દોડ રહા કીધું હે એટલે ઘોડા, ન તો ઘોડે આવે. યે રાજા હે, યો ખાલી જગ્યા જા રહા હું. તો કોણ જા રહા હે? મેં. હું હે એટલે મેં જા રહા હું. તો હમ જા રહી આવે? ન આવે, કારણ કે મેં આવે, મેં જા રહા હું. ચાલો હમ ખાલી જગ્યા ખેલ રહે હે. હમ એટલે જાજા ખેલ રહે, મેં ખેલ રહા હું નથી. હમ હે એટલે ખેલ રહે હે. ખાલી જગ્યા કિતાબો મેં રામાયણ નહીં હે. ખાલી જગ્યા કિતાબો મેં એટલે ઇન કિતાબો મેં, યે કિતાબો મેં નહીં, ઇન કિતાબો મેં. ખાલી જગ્યા લડકે ને લડ્ડુ લિયા, ઉસ લડકે ને લડ્ડુ લિયા. હમ કબડ્ડી ખેલને જાયેંગે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. હમારે શરીર કો એક વક્ત કા ખાના હજમ કરને ને કિતને ઘંટે લગતે હે? આપણા શરીરમાં એક વખત એટલે કે સવારે કા બપોરે તમને તમે જમ્યા હોય તેને પચવા માટે કેટલો ટાઈમ લાગે એ તમારે લખવાનું છે. તો લખો, અમારે શરીર કો એક વખત કા ખાના હજમ કરને ને કેટલા લાગે? બારા ઘંટે. બારા ઘંટે લગતે હે, બાર કલાક થાય પચવા માટે. સબસે બડે પક્ષી કા નામ? કયું છે? પક્ષી કીધું છે, પ્રાણી નહીં તો શુતુરમુર્ગ. આગળ તમને મેં કીધું સૌથી મોટું પક્ષી. સબસે બડે પક્ષી કા નામ? શુતુરમુર્ગ હે. લડકા રસ્તે ઘરને ક્યાં કર રહા હે? તો લડકા રસોઈ ઘર મેં. તમે પાઠ ભણી ગયા તે જ બધા પાઠમાંથી આ બધા પ્રશ્નો આવે, તે ગોતીને લખવાના હોય. ખાના ખા રહા હે. દાદીમાં ક્યાં કર રહી હે? દાદીમાં પુસ્તક પઢ રહી હે. ભરત રામ કે પાસ જાકર ક્યાં કરતા હે? ભરત રામ કે પાસ પહોંચ કર ઉનકે ચરણ છૂતા ઓર માફી માંગતા હે. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું. સુબહ તો શું થાય? શ્યામ. દોસ્તો દુશ્મન. વિરુદ્ધાર્થી લખવાના છે મૂર્ખ તો પંડિત અથવા ચતુર. દિન તો રાત, સુખાર તો ગીલા, અંધકાર તો પ્રકાશ. સામાનાથી દોસ્ત તો શું થાય? મિત્ર. એનું ને એનું લખવાનું વીજ સામાન. શુભ તો પ્રાતકાળ એટલે દૈ શુભ શુભ થાય. એક ને એક મિનિંગ થતો હોય એવા શબ્દો ને સમાનાર્થી શબ્દ કહેવાય. મૂર્ખ તો બેવકૂફ, વખત તો સમય. ચાલો મૂલ્યાંકન છે તે તમારે નથી ભણવાનું. અહીંયા સુધી તમારો કોર્સ પૂરો થાય છે હિન્દીનો. બધાએ સરસ અક્ષરે સારી રીતે પૂરી પૂરી સાથે પછી પૂરવાની છે અને પછી હું ચેક કરવાની છું એટલે બધાએ સાથે પછી સારા અક્ષરે પૂરીને રાખવાની છે.